સીએસઆરના બજેટ હેઠળ આશરે 1 કરોડના ખર્ચે નવા બનાવવામાં આવેલ નારીગૃહ તેમજ શિશુગૃહના લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડોદરા શહેર સ્થિત આવેલા સરકારના સમાજ કલ્યાણ વિભાગ હેઠળ ચાલતા નારી સંરક્ષણ ગૃહ તેમજ શિશુગૃહ સમાજના પીડિત સ્ત્રીઓ અને અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થા છે. આ સંસ્થા માટે સીએસઆરના બજેટ હેઠળ આશરે 1 કરોડના ખર્ચે નિઝામપુરા સ્થિત નવા બનાવવામાં આવેલ નારી સંરક્ષણ ગૃહ તેમજ શિશુગૃહના લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ તેમજ વિભાગના હોદ્દેદારો સહિત ખાનગી કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે જિલ્લા કલેક્ટર લોચનસિંહ શહેરા દ્વારા નવા બિલ્ડિંગની મુલાકાત લઈ અનાથ બાળકોને ચોકલેટ આપી સંસ્થાની કામગીરી વખાણવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરેટ વડોદરામાં ડિસ્ટ્રિક્ટ સીએસઆર સેલ ક્રિએટ કરવામાં આવેલો છે, જેના અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી સીએસઆર અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝને જે એમના પ્રોફિટના 2% સીએસઆર માટે ખર્ચ કરવાના છે, એમાં અમે અહીંયા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરેટમાં સીએસઆર સેલને થ્રુ એમને પ્લેટફોર્મ પૂરો પાડેલો છે બધી ઇન્ડસ્ટ્રીઝને, કે એ કોઈપણ પ્રોજેક્ટ કોઈપણ એરિયામાં, એ હેલ્થમાં હોય, એજ્યુકેશનમાં હોય કે સોશિયલ સેક્ટરમાં બીજા પણ કોઈ એરિયામાં હોય, એ ચૂઝ કરી શકે છે. પ્રોજેક્ટ અમે એમને બતાવીશું, ગવર્મેન્ટને સાથે કામ કરી શકે. એના ભાગરૂપે જ ટ્રાન્સપ્લેક્સ સિલોક્સ કંપની તરફથી 1 કરોડના ખર્ચે નારીગૃહ અને શિશુગૃહને રિનોવેશનનો કામ લીધેલો છે અને આજે એમનો ઉદઘાટન કરવામાં આવેલો છે. એનાથી બંને જગ્યાએ મોડર્ન ફેસિલિટીઝ અને સુવિધાઓ કંપની તરફથી સીએસઆર અંતર્ગત પૂરી પાડવામાં આવેલી છે.